કેશોદના શ્રી જલારામ મંદિરે જુદા જુદા ચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે યોજાતા મોતિયાના ઓપરેશન માટેના કેમ્પમાં ચામડીના દર્દ માટે, સાંધાના દુખાવા, સાયટિકા કે અન્ય દુખાવા માટે તેમજ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ મેગા કેમ્પમાં 400 ઉપરાંત દર્દીઓ ચેકઅપ માટે આવ્યા હતા। મોતિયાના ઓપરેશન માટે લગભગ 300 જેટલા દર્દીઓને તપાસી અને 100 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા। ચામડીના રોગો માટે ડોક્ટર શ્યામ પાંચોરિયા, હાડકાના દર્દી માટે વૈદ્ય ઉમેશભાઈ ભટ્ટ દ્વારા 30 જેટલા દર્દીઓને તપાસી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી। આ સાથે ડાયાબિટીસના દર્દીઓને જીગ્નેશભાઈ ચાંદિકરા દ્વારા ચેકઅપ કરવામાં આવ્યા હતા। ગત રવિવારે યોજાયેલા મેગા કેમ્પમાં કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ કેમ્પના મુખ્ય દાતા અરજણભાઈ જીવાભાઈ જોટવા સુપાસીવાડા તરફથી સર્વ દર્દી માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। જલારામ આજરોજ કેશોદ જલારામ મુકામે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। આ ઉપરાંત ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, એ ઉપરાંત હાડકાના દર્દીઓ માટેનો કેમ્પ અને ચામડીના રોગો માટેનો કેમ્પ પણ અત્રે યોજવામાં આવેલો હતો। આજરોજ યોજાયેલા આઈ કેમ્પની અંદર લગભગ 300 જેટલા દર્દીઓને તપાસી અને 88 જેટલા દર્દીઓને રાજકોટ રણછોડદાસજી આશ્રમ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવેલા હતા। અત્રે જુદા જુદા દાતાઓ દ્વારા અમારે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ જે આયોજન છે એ અરજણભાઈ જીવાભાઈ ચોટવા દ્વારા આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો અને એમના દ્વારા અમને સંપૂર્ણ સહકાર મળેલો હતો। આવતો કેમ્પ પણ હજી એમના તરફથી જ રાખવામાં આવેલો હતો। એ ઉપરાંત ચામડીના દર્દીની અંદર પણ લગભગ 40 જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, 30 જેટલા દર્દીઓને હાડકા માટે તપાસવામાં આવેલા હતા અને આ રીતે આ મેગા કેમ્પનું આયોજન જલારામ મંદિર દ્વારા કરવામાં આવેલું હતું।